મિત્રો, આજે આપણે રોલનું પ્રમેય અને મધ્ય કમાન પ્રમેય તેની આપણે ચર્ચા કરશું. મધ્ય કમાન પ્રમેય છે એને લાંગરેન્જન્સ મીન વેલ્યુ થિયરમ પણ કહેવામાં આવે છે. હવે એ ચર્ચા કરતાં પહેલાં એક અગત્યની માહિતી છે, જોઈ લો. યુગ્મ વિધેય નું વિકલિત અયુગ્મ વિધેય હોય. યુગ્મ વિધેયનું વિકલિત અયુગ્મ વિધેય હોય. એમસીક્યુ કે એવું કાંઈ પૂછ્યું હોય તો તમે જાતે ચકાસણી કરી શકો. ધારો કે તમે લ્યો, પેલા યુગ્મ વિધેય છે, તો એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો યુગ્મ વિધેય કહેવાય. અને અયુગ્મ વિધેય તમે જાણો છો, જો એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ થાય તો અયુગ્મ વિધેય કહેવાય. તમે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર તો આ યુગ્મ વિધેય છે. તમે સહેલાઈથી ચકાસણી કરી શકો, એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય. પણ આનું વિકલન તમે જોશો એફ ડેસ એક્સ તો એ ટુ એક્સ આવશે. ચકાસણી કરી શકશો, ટુ એક્સ માટે જી ઓફ એક્સ બરાબર ટુ એક્સ લેશો તો જી ઓફ માઇનસ એક્સ માઇનસ જી ઓફ એક્સ થશે. એટલે આ શું થશે? અયુગ્મ વિધેય. તો યુગ્મ વિધેય છે એનું વિકલિત અયુગ્મ વિધેય હોય, અને અયુગ્મ વિધેય છે એનું વિકલિત. આ જ રીતે ચકાસણી કરી શકો, અયુગ્મ વિધેય નું વિકલિત યુગ્મ વિધેય હોય. સાવ સહેલાઈથી ચકાસણી કરી શકો, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ તમે સાઇન એક્સ લેશો, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ તો તમે જાણો છો સાઇન અયુગ્મ વિધેય છે. સાઇન ઓફ માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, એટલે આ છે એ શું છે? અયુગ્મ વિધેય છે. પણ હવે જો એનું હું વિકલન કરું એફ ડેસ એક્સ તો સાઇન એક્સનું વિકલન છે એ શું થશે? કોસ એક્સ. અને તમે જાણો છો કોસ ઓફ માઇનસ થીટા કોસ થીટા થાય, એટલે કે આ યુગ્મ વિધેય છે. તો સહેલાઈથી અયુગ્મ વિધેયનું વિકલિત યુગ્મ અને યુગ્મ વિધેય વિકલિત અયુગ્મ આની તમે ચકાસણી કરી શકો છો. આ એમસીક્યુમાં આ ગુણધર્મો તમને ઉપયોગી થાય એટલા માટે આપણે આની ચર્ચા કરેલી છે. હવે આપણે રોલનું પ્રમેય છે એની ચર્ચા કરીએ. રોલનું પ્રમેય અને એને આપણે ભૌમિતિક અર્થઘટન બે વસ્તુ આપણે જોશું અને શું કહેવા માગે છે એ આપણે જોઈએ. તો વાસ્તવિક વિધેય એફ એ પહેલો ગુણધર્મ તમારે યાદ રાખવું હોય તો સો એટલે સૌરૃતમાં સતત. તો વાસ્તવિક વિધેય એફ એ સૌરૃત અંતરાલ એ કોમા બી પર સતત હોય. બીજો
વ એટલે શું છે આપણે યાદ રાખવામાં સરળતા ખાતર, વ એટલે વિવૃતમાં વિકલનીય, એટલે વિવૃત અંતરાલ એ કોમા બી પર વિકલનીય હોય. સૌરૃતમાં સતત, વિવૃત અંતરાલ એ કોમા બીમાં વિકલનીય. અને ત્રીજી શરત, અંતરાલના અંત્ય બિંદુએ મૂલ્ય સમાન થાય, એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, તો હવે ખાસ ધ્યાન રાખો શું કહેવા માગે છે, તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી, માત્ર વિવૃત અંતરાલમાં એવો જ ઘટક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે, કે જેથી એફ ડેશ સી બરાબર ઝીરો થાય. તો પહેલાં સાબિતી છે આપણે આ લેવલે સાબિતીની ચર્ચા કરવાની નથી, પહેલાં રોલનું પ્રમેય શું કહે છે વ્યવસ્થિત સમજી લ્યો. વાસ્તવિક વિધેય સ સ એટલે સૌરૃત અંતરાલ એ કોમા બી પર સતત, કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ એ કોમા બી, વવ એટલે વિવૃત પર વિકલનીય, વિવૃત અંતરાલ એ કોમા બી પર વિકલનીય હોય, અને એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય એટલે કે અંતરાલના અંત્ય બિંદુએ એફનું મૂલ્ય એ આગળ અને બી આગળ સમાન થાય એટલે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય, તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે, કે જેથી એફ ડેશ સી બરાબર ઝીરો થાય. રોલના પ્રમેય ઉપર આધારિત બે પ્રકારના દાખલા તમને પૂછી શકે. પ્રશ્ન એક, રોલનું પ્રમેય ચકાસો અને શક્ય હોય તો સી મેળવો. સી જે કાંઈ મળે એ વિવૃત અંતરાલ એ કોમા બીમાં હોય તે ખાસ જરૂરી છે. સામાન્ય રીતે પહેલાં બે ગુણધર્મો જે છે, સૌરૃતમાં સતત અને વિવૃતમાં વિકલનીય, તો એ મહદઅંશે જાણીતા વિધેયો જે છે એના સતત હોવાના અને વિકલનીય હોવાના ગુણધર્મ ઉપર આધારિત હશે. એટલે પહેલો પ્રશ્ન જે છે એ રોલનું પ્રમેય ચકાસો અને શક્ય હોય તો સી મેળવો. હવે એનું ભૌમિતિક અર્થઘટન શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં ભૌમિતિક અર્થઘટન સમજીએ ત્યારે એક ગુણધર્મ આગળ ઉપર તમારે અભ્યાસક્રમમાં આવશે, એટલે અત્યારે તમે આ ગુણધર્મો છે એ યાદ રાખજો. તો એનું ભૌમિતિક અર્થઘટન ભૌમિતિક અર્થઘટન છે આપણે જોઈએ છીએ, બહુ સરળ છે. પહેલાં આગળ ઉપર તમારે અભ્યાસક્રમમાં આવશે કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ એટ એક્સ ઇક્વલ ટુ સી એટલે એફ ડેશ સી છે એ શું દર્શાવે છે. તો એફ ડેશ સી એટલે એક્સ બરાબર સી એટલે બિંદુ છે એ કયું થયું એ તમે જુઓ. તો પહેલાં વાય બરાબર એફ ઓફ એક્સ શું દર્શાવે, આ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. આ જે છે એ વક્ર દર્શાવે, વક્ર બહુ ધ્યાનથી સમજો, વક્ર છે. વાય બરાબર એફ ઓફ એક્સ, દાખલા તરીકે તમારે જાણીતું ઉદાહરણ લેવું હોય
तो y इक्वल टू एम एक्स प्लस सी, अथवा सादू उदाहरण लीए तो y इक्वल टू टू एक्स प्लस थ्री, तो तमे जोई सको छो कि ई रेखा दर्शावे छे। ईज रीते y इक्वल टू एक्स स्क्वेर तो परवलय छे एटले वक्र छे, એટલે આ એફ ડેશ સી છે ઈ એક્સ બરાબર સી એટલે વાયમ, આમાં એક્સ બરાબર સી મૂકો એટલે વાયમ કયો થશે એફ ઓફ સી, એટલે આ એફ ડેશ સી જે છે ઈ વક્રના આ બિંદુએ સ્પર્શકનો ઢાળ દર્શાવે। આ અત્યંત મહત્વની વસ્તુ કે એફ ડેશ સી ટૂંકમાં dy by dx દ્વારા સ્પર્શકનો ઢાળ મળે, આ વસ્તુ તમે જાણી રાખો। dy by dx જ્યારે વિકલિતના ઉપયોગો છે એનો અભ્યાસ કરશો ત્યારે dy by dx દ્વારા ઢાળ મળે, dy by dx એટ સી કોમા એફ ઓફ સી, તો વક્રના બિંદુ સી કોમા એફ ઓફ સી આગળ ઢાળ મળે, તો આ અર્થઘટન ભૌમિતિક અર્થઘટન શું કહે છે એ હવે આપણે જોઈએ। તો સૌરતંત્રાલ એ કોમા બીમાં સતત છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એ, આ બી। હવે સૌરતંત્રાલ એ કોમા બીમાં સતત છે એનો અર્થ શું થયો કે જો અંતરાલમાં સતત હશે તો જ્યારે તમે વિધેયનો આલેખ દોરશો તો આલેખ તમે હાથ ઉપાડ્યા વગર સળંગ આલેખ છે એ દોરી શકશો, એટલે આ જે છે એ આપણે અંદાજિત વિધેયનો આલેખ છે એકવાર જો। તો હવે તમે જોઈ શકો છો આ છે શું છે, આ વક્ર y બરાબર f ઓફ x। હવે સૌરતંત્રાલમાં સતત છે એટલે આલેખમાં કોઈ જગ્યાએ કટકો આવતો નથી, બ્રેક આવતો નથી, કોઈ જગ્યાએ આલેખ ત્રુટક નથી, આ આલેખ ઉપરથી સતત સમજવાની વાત। હવે વિવૃતંત્રાલ એ કોમા બીમાં વિકલનીય છે, હવે એફ ઓફ એ, તો એફ ઓફ એ એટલે એફ ઓફ એ અને એફ ઓફ બી સમાન થાય છે, એટલે તમે જોઈ શકો છો આ એક્સ યામ એ, તો આ બિંદુ જે છે એ તમે એના યામ લખવા હોય, ધારો કે આને આપણે કેપિટલ એ કહીએ, આને આપણે કેપિટલ બી કહીએ, તો એક્સ યામ એ થાય તો વક્રના સમીકરણ ઉપરથી એફ ઓફ એ, વાય યામ કયો થશે એફ ઓફ એ, એ જ રીતે અહીંયા બી કોમા એફ ઓફ બી, તો એ અને બીના વાય અક્ષ ઉપરના લંબપાત જોશો તો બેના વાય યામ સરખા છે, એટલે તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે એફ ઓફ એ ઇક્વલ ટુ શું થશે એફ ઓફ બી। તો વક્ર ઉપર એક બિંદુ સી મળે, જો આ બિંદુ સી એટલે વાય યામ લખવું હોય તો એફ ઓફ સી, આ એક સી બિલોંગ્સ ટુ વિવૃતંત્રાલ મળે કે એફ ડેશ સી, એફ ડેશ સી છે અહીંયા જે સમજૂતી આપી છે તે પ્રમાણે શું થશે સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ કયા બિંદુએ સી કોમા એફ ઓફ સી બિંદુએ, સ્પર્શકનો ઢાળ શૂન્ય થયો, ઢાળ શૂન્ય છે એ કઈ રેખાનો ઢાળ, ક્ષમક્ષિતિજ રેખા છે એનો ઢાળ શૂન્ય હોય, તો આનું ભૌમિતિક અર્થઘટન શું થયું, એફ ડેશ સી બરાબર શૂન્ય થાય તેવો સી બિલોંગ્સ ટુ વિવૃતંત્રાલ એ કોમા બી મળે એનો અર્થ ભૌમિતિક અર્થઘટન શું થશે, તો કે વક્ર ઉપર એક બિંદુ સી કોમા
एफ ऑफ सी एवं मळे के जे थी ई बिंदुए दोरेल स्पर्शक तमे जोई सको छो। स्पर्शकनो ढाळ शून्य थयो एटले स्पर्शक छे केवो थशे क्षम क्षितिज। एटले आ एनो भौमितिक अर्थघटन थयुं। अथवा तमे हवे आज वस्तु छे आकृति आ रीते जोशो सी छे बराबर मध्यमां होय जरूरी नथी। आ किस्सामां तमे आकृति जोशो तो अहींया ए अहींया बी सी छे बराबर मध्यमां होय एवुं जरूरी नथी। એટલે અહીંયા સ્પર્શક છે એ કોણ થયો તો કે સ્પર્શક છે એ એક્સ અક્ષ થયો। એક્સ અક્ષ છે એનો ઢાળ શું હોય છે શૂન્ય। તો આપણે એક સ્ટેપ આગળનું છે સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એકમાં બી મેળવો પછી ધારો કે સી તરીકે ત્રણ મેળવો તો વક્રના સમીકરણમાં એક્સની જગ્યાએ ત્રણ મૂકો એટલે વાયામ મળે એટલે સી થ્રી હોય તો એને અનુરૂપ વાયામ એફ ઓફ સી એટલે વક્ર ઉપર એવું બિંદુ આપણને સી કોમા એફ ઓફ સી મળે કે ઈ બિંદુએ દોરેલ સ્પર્શક કાં તો એક્સ અક્ષ હોય અથવા એક્સ અક્ષને સમાંતર હોય એટલે કે ક્ષંક્ષિતિજ હોય જેને કારણે ઢાળ છે તમે જોઈ શકો છો શું છે શૂન્ય છે। તો હવે આ એનું ભૌમિતિક અર્થઘટન થયું। તો બે પ્રકારના પ્રશ્નો છે ઈ તમને રોલના પ્રમેય ઉપર આધારિત પૂછી શકાય। નંબર એક રોલનું પ્રમેય ચકાસો અને શક્ય હોય તો મેળવો શક્ય હોય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એકમાં બી મેળવો અને બીજું કે વક્ર ઉપર એક તમને વિધેય આપી દીધું હશે અંતરાલ તમારે જાતે નક્કી કરવાનો હશે વક્ર ઉપર એક બિંદુ એવું ગોતવાનું કે ઈ બિંદુએ દોરેલ સ્પર્શક કાં તો એક્સ અક્ષ હોય અથવા એક્સ અક્ષને સમાંતર હોય અથવા સ્પર્શક ક્ષંક્ષિતિ જોઈ તો જ ઢાળ છે એ શું થાય છે શૂન્ય। એટલે ભૌમિતિક અર્થઘટન ઉપર આધારિત પ્રશ્નમાં તમને વક્ર ઉપરનું એવું બિંદુ મેળવવાનું કે જે બિંદુએ દોરેલ સ્પર્શક કેવો હોય ક્ષમક્ષિતિ તો એની માટે સી મેળવ્યા પછીનું એક વધારાનું પદ સી મેળવો છો તો બિંદુ છે એ કોના દ્વારા મળે તો કે સી કોમા એફ ઓફ સી દ્વારા બિંદુ મળે। હવે આપણે મધ્યકમાન પ્રમેય છે એની ચર્ચા કરીએ તો મધ્યકમાન પ્રમેય છે એ જુઓ મીન વેલ્યુ થિયરમ તો પહેલી બે શરત એની ઈ જ છે મીન વેલ્યુ થિયરમ એની પહેલી બે શરત એની ઈ છે વાસ્તવિક વિધેય એફ એ એક સૌરૂત અંતરાલ એ કોમા બી પર સતત છે બીજું વિવૃત અંતરાલ એ કોમા બી પર વિકલનીય છે તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે કે જેથી હવે એફ ડેશ સી કે જેથી એફ ડેશ સી ઇક્વલ ટુ એફ ઓફ બી એફ ડેશ સી ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે કે જેથી
एफ डेश सी बराबर एफ ऑफ बी माइनस एफ ऑफ ए अपन बी माइनस ए थाय। तो आमा मध्य कमान प्रमेय में पहली बे जे शरत छे रोलना प्रमेयनी शरत छे, सौवृत अंतराल ए कॉमा बी में सतत, विवृत अंतराल ए कॉमा बी पर विकलनीय। तो सी बिलोंग्स टू विवृत अंतराल ए कॉमा बी मळे के जेथी एफ डेश सी इक्वल टू एफ ऑफ बी माइनस एफ ऑफ ए अपन बी माइनस ए थाय। जो मित्रों अहीं ध्यान रखो, जो आप रोलना प्रमेयनू त्रीजी शरत मूकी एफ ऑफ बी इक्वल टू एफ ऑफ ए, जो अहीं हूँ एफ ऑफ बी इक्वल टू एफ ऑफ ए मूकूँ, एफ ऑफ बी इक्वल टू एफ ऑफ ए, तो मने शूँ मळशे एफ डेश सी बराबर जीरो, एफ डेश सी बराबर जीरो। एटले रोलनो प्रमेय छे ई मध्य कमान प्रमेयनो विशिष्ट किस्सो छे। हवे आमां भौमितिक अर्थघटन आपणे जोईए तो विधेय छे ई सौवृत अंतरालमां सतत, विवृत अंतरालमां विकलनीय छे। आ ध्यान राखीए तो શું બનશે એ જોઈએ। હવે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ, તો સમજૂતી માટે છે જુઓ, અહીંયા આપણે એક્સ યામ એ, વાય યામ, સોરી સૌવૃત અંતરાલ એ કોમા બી છે એટલે એક્સ અહીંયા આ બિંદુ જે છે એ નામ આપીએ અને આ બિંદુ છે એ બી નામ આપીએ। તો તમે જોઈ શકો છો સૌવૃત અંતરાલ એ બીમાં વિધેય છે એ કેવું છે, સતત છે। એટલે આલેખમાં કોઈ જગ્યાએ કટકો પડતો નથી અથવા બ્રેક આવતો નથી, કોઈ જગ્યાએ ત્રુટક નથી। વિવૃત અંતરાલમાં વિકલનીય છે। તો હવે સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે એનો અર્થ શું થયો એ તમે જુઓ। અહીંયા કોઈ એક જગ્યાએ સી, હવે આ જે છે આ એક્સિયામ અહીંયા સી હશે તો અહીંયા શું થશે, એફ ઓફ સી આ જે બિંદુ છે એના યામ એક્સ અક્ષ ઉપર લંપાદ લ્યો તો તમે જોઈ શકો એક્સ યામ સી, તો આ જે છે એ વક્ર વાય બરાબર એફ ઓફ એક્સ। હવે તમે સૌથી પહેલાં એના યામ જોશો તો એક્સ અક્ષ ઉપર લંપાદ લ્યો એટલે એના યામ એ કોમા એફ ઓફ એ, બીના યામ બી કોમા એફ ઓફ બી। હવે અર્થઘટન જોજો, હવે તમે સહેલાઈથી જોઈ શકો છો તો આ વક્ર ઉપર એક બિંદુ મળે છે, જો એફ ડેશ સી છે, એફ ડેશ સી નો અર્થઘટન શું થશે તો કે વક્રના બિંદુ
સી કોમા એફ ઓફ સી આગળ સ્પર્શકનો શું થશે ઢાળ. અગાઉ આપણે જોયું એફ ડેશ એક્સ શું આપે છે, તો કે સ્પર્શકનો ઢાળ. હવે જમણી બાજુ છે એ જુઓ, એ બીનો ઢાળ, રેખા એ બીનો ઢાળ, રેખા એ બીનો ઢાળ વ્યાખ્યા જુઓ તમે, વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન. તો આ શું થશે, બી માટે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. તો બે રેખા સમાંતર હોય તો ઢાળ સરખા થાય, એટલે જમણી બાજુ જે છે એ તમે જોઈ શકો છો કોનો ઢાળ છે, રેખા એ બીનો ઢાળ. અને સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમાં બી મળ્યું, એનો અર્થ શું થયો કે વક્ર ઉપર એક બિંદુ કયું, તો કે સી કોમાં એફ ઓફ સી મળે છે કે ઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ અને બીને જોડતી રેખાને શું થાય, સમાંતર થાય. જમણી બાજુ જુઓ કોનો ઢાળ, રેખા એ બીનો ઢાળ, કયા સૂત્ર મુજબ, વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન, એટલે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ કોનો ઢાળ થયો, તો કે રેખા એ બીનો ઢાળ. અને એફ ડેશ સી શું છે, તો કે સ્પર્શકનો ઢાળ વક્રના કયા બિંદુએ, સી કોમા એફ ઓફ સી, એટલે સી મેળવ્યા પછી વક્રના સમીકરણમાં વાય બરાબર એફ ઓફ એક્સમાં એક્સયામ સી લેવાથી વાયયામ એફ ઓફ સી મળે, એટલે વક્ર ઉપર એક બિંદુ સી કોમા એફ ઓફ સી એવું મળે કે ઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ અને બી બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય. અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે, જો બે રેખા સમાંતર હોય તો એની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે જાણીએ છીએ, એમ વન ઇક્વલ ટુ એમ ટુ, આ ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો મધ્યકમાન પ્રમેય નંબર એક, રોલનું પ્રમેય છે એ શું છે, તો કે મધ્યકમાન પ્રમેયનો વિશિષ્ટ પ્રકાર છે. મધ્યકમાન ઉપર આધારિત ત્રણ પ્રકારના દાખલા પૂછી શકાય. નંબર એક, મધ્યકમાન પ્રમેય ચકાસો, શક્ય હોય તો સી મેળવો. નંબર ટુ, વક્ર ઉપર સી મેળવ્યા પછી સી કોમા એફ ઓફ સી બિંદુ મેળવો છો, એનો અર્થ શું થયો. પ્રશ્ન નંબર બે, વક્ર ઉપર એક એવું બિંદુ મેળવો કે એ બિંદુએ દોરેલ સ્પર્શક એ અને બીને જોડતી રેખાને શું હોય, સમાંતર હોય. અને ત્રીજા પ્રકારના દાખલા જે મધ્યકમાન ઉપર આધારિત હશે એ અસમતા એક સાબિત કરવાની આવશે, અસમતા ઉપર આધારિત હશે. આ છે એ ત્રીજો પ્રકાર છે. ત્રણ પ્રકારના પ્રશ્નો મધ્યકમાન પ્રમેય ઉપરથી પૂછી શકશે. બીજું, રોલના પ્રમેય માટે ધ્યાન રાખો. રોલના પ્રમેય છે એની શરત આવશ્યક છે, પર્યાપ્ત નથી, પૂરતી નથી. એટલે ઘણીવાર રોલના શરતનું સમાધાન થતું ન હોય તો પણ તમને સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળી શકે છે. તો હવે આપણે બંને પ્રકારની ચર્ચા થઈ ગઈ, રોલના પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. પહેલી બંને શરત સમાન છે, સૌરૃત અંતરાલ એ કોમા બીમાં સતત, વિવૃત અંતરાલ એ કોમા બીમાં વિકલનીય. રોલમાં એક ત્રીજી શરત કઈ છે, તો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, આ ત્રીજી શરત. જો આ ત્રણ શરતનું પાલન થાય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ કોમા બી મળે, કે જેથી એફ ડેશ સી બરાબર શૂન્ય થાય. મધ્યકમાન પ્રમેયમાં પહેલી બે શરત જ છે, સૌરૃતમાં સતત, વિવૃતમાં વિકલનીય. બંને પ્રમેયમાં ધ્યાન રાખવાનું છે, જે કોઈ સી મેળવો એ તમારે વિવૃત અંતરાલ એ કોમા બી હોય, એ કોમા બીમાં હોય એ જ કિંમત રાખવાની છે. સીની એક કરતાં વધારે શક્ય કિંમતો તમને મળતી હોય, ત્રણ કિંમત મળતી હોય, એમાંથી બે જ વિવૃત અંતરાલમાં આવતી હોય,
तो ये बेज किंमत तमारे लेवानी छे, आ खास ध्यान राखवानुं छे। एटले मध्य कमान प्रमेय में बेज शरत छे, अने ते शरत में आपणे शुं छे तो सी बिलोंग्स टू विवृत अंतराल ए कोमा बी मळे, के जेथी एफ डेश सी इक्वल टू एफ ऑफ बी माइनस एफ ऑफ ए अपन बी माइनस ए थाय। અને રોલના પ્રમેય ઉપર આધારિત બે પ્રકારના દાખલા એક સી મેળવો, અને ભૌમિતિક અર્થઘટન ઉપર આધારિત દાખલો કે ઈ કિસ્સામાં વક્ર ઉપર એવું બિંદુ મેળવો કે સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય, અને મધ્ય કમાન પ્રમેયમાં ત્રણ પ્રકારના દાખલા જેની આપણે ચર્ચા કરી છે કઈ રીતે મળે, તો હવે આપણે એક એક્ઝામ્પલ્સ છે એ લઈએ કે જેથી તમને ખ્યાલ આવે। પ્રથમ એક્ઝામ્પલ, એક્સ બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ માઇનસ ફોર કોમા ટુ માં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ માટે રોલનું પ્રમેય ચકાસો, તો ઉકેલ છે જોઈએ સોલ્યુશન। તો પહેલાં મિત્રો ધ્યાનથી જો વિધેય છે, કયું છે? બહુપદી વિધેય। બહુપદી વિધેયનો ગુણધર્મ આપણે જાણીએ છીએ, સૌરૃત અંતરાલમાં સતત હોવાનું છે, વિવૃત અંતરાલમાં વિકલનીય હોવાનું છે બહુપદી વિધેયના ગુણધર્મ મુજબ। તો પહેલાં એફ એ બહુપદી વિધેય હોય, સૌરૃત અંતરાલ માઇનસ ફોર કોમા ટુમાં સતત અને વિવૃત અંતરાલ માઇનસ ફોર કોમા ટુમાં વિકલનીય છે, સૌરૃતમાં સતત અને વિવૃતમાં વિકલનીય। હવે એફ ઓફ માઇનસ ફોર ત્રીજી શરતની ચકાસણી કરીએ, એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બીની, આને સરખાવો સૌરૃત અંતરાલ એ કોમા બી સાથે, આ એ થશે આ બી, એટલે એફ ઓફ માઇનસ ફોર, તો માઇનસ ફોરનો વર્ગ ટુ ઇન્ટુ માઇનસ ફોર માઇનસ એટ, અથવા આમ પણ તમે જોઈ શકો છો આના અવયવ પાડી દો, એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ એટ, એક્સ સામાન્ય એક્સ પ્લસ ફોર માઇનસ ટુ સામાન્ય એક્સ પ્લસ ફોર, તો આના અવયવ એક્સ પ્લસ ફોર અને એક્સ માઇનસ ટુ। જો આ તમને ખ્યાલ આવે તો આની જરૂર નથી, એફ ઓફ એક્સ છે એ શું છે, તો કે એફ ઓફ એક્સ એક્સ પ્લસ ફોર એક્સ માઇનસ ટુ, અને હવે તેથી એફ ઓફ માઇનસ ફોર, તો અહીંયા એક્સ બરાબર માઇનસ ફોર મૂકીએ એટલે શું થશે, માઇનસ ફોર પ્લસ ફોર ઝીરો, અને એફ ઓફ ટુ અહીંયા ટુ માઇનસ ટુ ઝીરો, તેથી ત્રીજી શરત છે એફ ઓફ માઇનસ ફોર ઇક્વલ ટુ એફ ઓફ ટુ। તેથી રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થાય છે, તેથી રોલનું પ્રમેય લગાડી શકાય છે અથવા લાગુ પાડી શકાય છે। હવે આપણે સી ગોતવાનો છે, સી ધ્યાન રાખો વિવૃત અંતરાલ એ કોમા બીમાં હોવો જોઈએ, તો એફ ઓફ એક્સ કેટલું છે,
एक्स स्क्वेर प्लस टू एक्स माइनस एट तेथी एफ डेश एक्स टू एक्स प्लस टू। हवे ध्यान रखो सी केवो मळवो जोईए तो के सी बिलोंग्स टू आपणने सी बिलोंग्स टू विवृत अंतराल माइनस फोर कॉमा टू एवो मळवो जोईए के जेथी एफ डेश सी बराबर जीरो थाय। तेथी एक्स नी जग्याए सी मूकीए एफ डेश सी बराबर जीरो इम्प्लाइज एक्स नी जग्याए सी मूको टू सी प्लस टू इक्वल टू जीरो। आमांथी सी इक्वल टू शू मळशे माइनस वन। अने तमे जोई शको छो કે આ માઇનસ વન છે એ શું છે બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ માઇનસ ફોર કોમા ટુ। તેથી રોલના પ્રમેય છે એનું શરતનું પાલન થાય છે અને સી ઇક્વલ ટુ માઇનસ વન આપણને મળે છે। બીજો એક્ઝામ્પલ છે જોઈએ। રોલનું નીચેના વિધેયો ઉપર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં? રોલનું પ્રમેય લગાવી શકાય કે નહીં? અને પ્રતીક વિશે શું કહી શકાય? પ્રતીક વિશે શું કહી શકાય? તો પ્રતીક રોલના પ્રમેય છે એના પ્રતીક વિશે શું કહી શકાય? હવે આપણે જોઈએ સારું ઉદાહરણ છે એ જોઈએ। એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ મહત્તમ પૂર્ણાંક વિધેય છે અને એક્સ બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ ફાઈ કોમા નાઇન। આ વિધેય આપેલું છે, બે પ્રકારના પ્રશ્નો છે પૂછ્યા છે, રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં, અને બીજી વસ્તુ જે આપણે ચકાસવાની છે એના પ્રતીક વિશે શું કહી શકાય। આ બે વસ્તુ આપણે જોવાની છે। તો મહત્તમ પૂર્ણાંક વિધેય, તો મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે જાણીએ છીએ કે એ સતત કે વિકલનીય નથી, આની આપણે ચર્ચા થઈ ગઈ છે। એટલે સોલ્યુશન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ મહત્તમ પૂર્ણાંક વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે। તેથી એફ ઓફ એક્સ આપણે ગુણધર્મ જાણીએ છીએ, દાખલામાં ચર્ચા કરેલી છે, એફ ઓફ એક્સ સતત કે વિકલનીય નથી। એફ ઓફ એક્સ એ સતત કે વિકલનીય નથી અને તેથી એફ ઓફ એક્સ માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં।
હવે અહીંયા દાખલોથી પૂરો થઈ ગયો છે, રોલનું પ્રમેય લાગુ પાડી શકાતું નથી, પણ જ્યારે હું પ્રતીપની ચર્ચા કરું છું, ધ્યાન રાખજો પ્રતીપ વિશે શું કહી શકાય. તો અહીંયા તમે જુઓ, જો રોલના શરતનું પાલન થાય તો સી બિલોંગ્સ ટુ મળે વિવૃતંતરાલ. સી બિલોંગ્સ ટુ વિવૃતંતરાલ 5,9 મળે, કે જેથી એફ ડેશ સી બરાબર શું થાય, શૂન્ય થાય. પણ અહીંયા આપણે એક્સ બરાબર 7 લઈએ તો બોક્સ એક્સ છે એ શું થશે, બોક્સ 7 બરાબર 7, તો એફ ઓફ 7 છે એ શું થશે, 7. તો એ કિસ્સામાં એફ ડેશ 7 છે એ શું થાય છે, શૂન્ય. એટલે તમે જોઈ શકો છો કે રોલના પ્રમેયની શરતનું પાલન થતું ન હોવા છતાં સી તરીકે એક કરતાં વધારે કિંમત હોઈ શકે, 6 પણ લઈ શકાય, 8 પણ લઈ શકાય. એટલે સી બરાબર 7 લેશો તો એફ ડેશ સી છે એ શું થાય છે, શૂન્ય થાય છે. એટલે રોલના પ્રમેયની શરત આવશ્યક છે, પર્યાપ્ત નથી. એટલે આ પ્રતીપની ફરીથી અન્ય જગ્યાએ ચર્ચા કરશું નહીં. મૂળ ગુણધર્મ છે એ કયો છે, તો કે રોલના પ્રમેયની શરત આવશ્યક છે, પર્યાપ્ત નથી. બીજો દાખલો છે એ જોઈએ, ઉદાહરણ, બીજું ઉદાહરણ જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ 2 થી 2. તો અહીંયા પણ ખાલી અંતરાલ જ અલગ છે, વિધેય તો મહત્તમ પૂર્ણાંક વિધેય છે, એટલે આપણે ઉકેલ છે એ જ રહેશે. સોલ્યુશન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે, જે સતત કે વિકલનીય વિધેય નથી, અને તેથી રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. હવે બીજી વસ્તુ, બંને કિસ્સામાં ધ્યાનથી જુઓ કે જ્યારે રોલનું પ્રમેય સતત અને વિકલનીય નથી, સતત અને વિકલનીય નથી, સતત કે વિકલનીય વિધેય નથી, એટલે બંનેના કિસ્સામાં મધ્યકમાન પ્રમેય, પહેલાં બે ગુણધર્મો ઈ જ છે મધ્યકમાન પ્રમેયના, સતતમાં સૌરતંત્રાલ 1,b સતત અને વિવૃતંતરાલ 1,b વિકલનીય હોવું જોઈએ. એટલે આ બંને કિસ્સામાં મધ્યકમાન પ્રમેય પણ લાગુ પાડી શકાતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલે આના આ જ દાખલામાં તમને પૂછે કે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં, અને શક્ય હોય તો સી મેળવો. તો આપણો જવાબ શું હોઈ શકે, કે સતત અને વિકલનીય ન હોવાથી મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાતું નથી. ત્રીજો દાખલો છે જોઈએ આપણે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 એક્સ બિલોંગ્સ ટુ
सौरतंत्राल 1.2। सौरतंत्राल 1.2 ने सौरतंत्राल 1.2 साथ सरखावो तो आ शू थे ए अने आ शू थे बी। आप सौरतंत्राल 1.2 साथ सरखाए तो सौथी पहला नंबर एक जो विधेय अवलोकन करो। विधेय से ते जी सको क्यों विधेय से बहुपदी विधेय द्विघात बहुपदी है एटले एफ ए बहुपदी विधेय हो सौरतंत्राल 1.2 में सतत बहुपदी विधेयना गुणधर्म आपणे जाणीए छीए। सौरतंत्राल में सतत अने विरुतंत्राल 1.2 में विकलनीय छे एटले पहली बे शरत छे एनुं पालन थाय छे। हवे आपणे त्रीजी शरत छे एनी चकासणी करिए। त्रीजी शरत मुजब शुं थवुं जोईए एफ ऑफ ए बराबर एफ ऑफ बी थवुं जोईए। तो हवे आपणे जोईए एफ ऑफ वन एफ ऑफ वन एक नो वर्ग ओछा एक जीरो एफ ऑफ टू बे नो वर्ग ओछा एक चार ओछा एक त्रण तेथी एफ ऑफ वन नॉट इक्वल टू एफ ऑफ टू। एटले रोलनु प्रमेय त्रीजी शरतनु पालन थतु न होवाथी रोलनु प्रमेय लागू पड़ी शकातु नथी। તેથી રોલનું પ્રમેય લાગુ પાડી તો તમે જોઈ શકો છો બહુપદી વિધેય છે એટલે સૌરતંત્રાલ 1.2માં સતત વિરુતંત્રાલ 1.2માં વિકલનીય છે પણ ત્રીજી શરત જે એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બી થવું જોઈએ એ ત્રીજી શરતનું પાલન થતું નથી તેથી રોલનું પ્રમેય લાગુ પાડી શકાતું નથી એટલે આપણે સી મેળવવાની કોઈ ચર્ચા કરતા નથી।